રાજ્યની 26 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારો ભરશે ફોર્મ. આજે ભાજપમાંથી મનસુખ માંડવિયા, હસમુખ પટેલ, જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર, ઋત્વિક મકવાણા અને સિદ્ધાર્થ ચૌધરી ભરશે ઉમેદવારી ફોર્મ. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે યોજાયું બુથ પ્રમુખ સંમેલન. પાટીલે કાર્યકર્તાઓને ભાજપને બહુમતીથી જીતાડવા કરી હાકલ. તો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગીર પંથકમાં, જ્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ખેડામાં મહાસંમેલન યોજી ભાજપને જીતાડવા કર્યું આહવાન. લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મિશન દક્ષિણ યથાવત. આજે પ્રધાનમંત્રી કેરળના ત્રિશુર અને તિરુવનંતપુરમમાં કરશે ચૂંટણી રેલી, તો સાંજે તમિલનાડુના તિરુનવેલીમાં જનસભાને કરશે સંબોધન અને યોજશે રોડ શો. લોકસભા ચૂંટણી માટે ભાજપના નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. આજે ઉત્તરાખંડના મસૂરીમાં જેપી નડ્ડા કરશે રેલી. અમિત શાહ ત્રિપુરા, મણિપુર અને રાજસ્થાનને સંભાળશે કમાન. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જમ્મુમાં પક્ષ માટે માંગશે મત. વિપક્ષી દળોએ પણ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જોર. રાહુલ ગાંધી આજે પોતાના મત વિસ્તાર વાયનાડમાં કરશે ચૂંટણી રેલી. ત્યાં જ પ્રિયંકા ગાંધીનું રાજસ્થાનના અલવરમાં રોડ શો. બસપા સુપ્રીમો માયાવતીની આજે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં જનસભા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીનો આજે અંતિમ દિવસ. ઈડીની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી. સાથે મનીષ સિસોદિયાની જામીન અરજી પર થશે સુનાવણી. ત્યાં જ સીબીઆઈએ કે કવિતાને આજે અદાલતમાં કરશે રજૂ. અમેરિકાનો ઇઝરાયેલને જડબાતોડ જવાબ. કહ્યું ઈરાન પર જવાબી હુમલામાં ઇઝરાયેલનો નહીં આપે સાથ. સુરક્ષા પરિષદમાં તહેરાનને જવાબદાર ઠેરાવવા પર કરશે કામ. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ઇઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ સંયમ જાળવી રાખવા કર્યું આહવાન. આઈપીએલમાં રોહિત શર્માની સેન્ચ્યુરી ગઈ એળે. ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 20 રને હરાવ્યું. પથી રાનાએ 4 વિકેટે ઝડપી અને મેચ પલટી. તો આજે સાંજે બેંગ્લુરમાં સનરાઇઝર્સ હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર સામે થશે ટક્કર.